મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। આ કેસમાં પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા। ત્યારબાદ પોલીસે ફરી 2 આરોપીઓના ફર્ધર રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે રિમાન્ડની માંગણી ન સ્વીકારતા તમામ આરોપીઓને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે। જેલમાં બંધ તમામ આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી છે, જેની સુનાવણી સમયે એફએસએલ દ્વારા એક પ્રાથમિક રિપોર્ટ આપવામાં આવ્યો છે। તે રિપોર્ટના આધારે સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી અને તે મુજબ પ્રાથમિક તબક્કે સ્પષ્ટ બેદરકારી સામે આવી રહી છે, જેના પગલે આ દુર્ઘટના સર્જાઈ છે। ત્યારે આ સમયે શું કહ્યું સરકારી વકીલે, આવો આપને પણ સંભળાવું। પોલીસે તપાસ દરમિયાન જે પ્રાથમિક એફએસએલ રિપોર્ટ જે આવ્યો છે, એની અંદર 2-4 બાબતો પ્રાઇમા ફેસી હેલ્ડ થઈ છે। પ્રાઇમરી તબક્કે એફએસએલ અધિકારી જે છે એ એફએસએલ રિપોર્ટ પેનલમાં છે, 5 અધિકારીઓની સહી છે અને એમણે એફએસએલ રિપોર્ટ પ્રાથમિક તપાસ દરમિયાન આપ્યો છે। એમાં એમણે સ્પષ્ટ લખ્યું છે કે જે પુલનો રસ્સો હતો, રોપ, એ સડેલો હતો, બહુ ટાઈમથી બદલાવેલો નહોતો અને સડેલો હતો, એ તૂટી જવાનું એક કારણ છે। બીજું કે રસ્સા પછી જે એના એન્કલ આવે છે, એના હિસાબે આખો બ્રિજ 2 બાજુથી ખેંચેલો હતો, એ એન્કલ તૂટેલા હતા અને એન્કલ ઉપરના જે બોલ્ટ છે એ 3-3 ઇંચ સુધીના બોલ્ટ ખુલેલા હતા। એટલે ઓરેવા કંપનીએ જ્યારે દેવપ્રકાશ સોલ્યુશનને લેબર કોન્ટ્રાક્ટથી જે કામ આપ્યું, આ એનો જે પરચેસ ઓર્ડર છે એમાં જે મેનેજર છે દીપક પારેખની સહી છે અને એક ટર્મ્સ કન્ડિશન નક્કી થઈ છે, એ એક્સેપ્ટ કરનાર તરીકે દેવપ્રકાશ સોલ્યુશનના ભાઈ એના કેવા દેવાંગની સહી છે અને સાઇનિંગ ઓથોરિટી છે કોઈ અજંતા તરફથી, 3 સહી છે। એની અંદર ડિસમેન્ટલ શબ્દ લખ્યો છે, મતલબ ડિસમેન્ટલ કરીને પછી રિનોવેશન કરવાનું છે, એટલે આખો પુલ ખુલ્લો કરીને પછીનું રિનોવેટ કરવાનું આવે। એટલે અમે એવું કીધું નામદાર કોર્ટને કે ડિસમેન્ટલનો મતલબ એ થાય કે બધું બદલાવાનું છે, ખાલી પ્લેટફોર્મ નહીં। અને એ મુદ્દા ઉપર જે પ્રાઇમરી તબક્કે અત્યારે જે એફએસએલ રિપોર્ટ આવ્યો છે એના ઉપરથી એવું લાગે છે કે આની અંદર બહુ લાંબા ટાઈમથી કોઈ ગ્રીસિંગ નથી થયું, કોઈ ઓઇલિંગ નથી કરવામાં આવ્યું અને એન્કલ તૂટેલા હતા એ રિપેર નથી થયા અને રસ્સો જે સડેલો છે એ બદલાવાની કોઈ પ્રક્રિયા હાથ ધરવા નથી આવી। હવે કોઈ સુનાવણી પૂરી થઈ ગઈ છે, આવતીકાલે બધી જ મેટર જે છે એ હુકમ ઉપર છે। ગઈકાલે 7 જામીન અરજીઓની હિયરિંગ થયું છે, ત્યાર પહેલાં 1 અને આજે 1, એટલે બધી જામીન અરજીઓ નામદાર કોર્ટે એક સાથે રાખી છે અને આવતીકાલે હુકમ ઉપર છે।